અથવા નાનું બાળક. ચાલ્યો કેટલા કિલોમીટર? છઠ્ઠું છે, અડધો કિલોમીટર. એ તો એને રિસેસ મળે ને અમારા દેવાંગનો. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ ચીજ વર્તમાનમાં પ્રાપ્ત થઈ છે એની કિંમત તમને એના અભાવમાં સમજાશે. પ્રભુની પૂજાની કિંમત શું છે? જે દિવસે હાથને પેરાલિસિસ લાગશે ત્યારે ખબર પડશે. વિહારની કિંમત શું છે? દિવસે પગમાં લકવો થઈ ગયો હશે, બધા ચાલતા હશે, તમે ગાડીમાં હશો ત્યારે તમે તમારા ભૂતકાળના દિવસો યાદ કરશો. ભાઈ આપણને રૂપેશભાઈનો ફોન આવતો હતો, શ્રેયાંશનો ફોન આવતો હતો, સની ને જયેશના ફોન આવતો હતા, ભાઈ વિહાર, ત્યારે આપણે ટાળતા હતા. આજે ઈચ્છા બહુ છે ત્યારે આ પગે ના પાડી દીધી છે. ત્યારે પગમાં શક્તિ નહીં હોય પણ આંખમાં શું હશે? આંસુ. આ જબાન મળી છે પ્રભુની. ચાર પાંચ સ્તુતિ જો આપણને ના આવડે તો જે દિવસે આ જબાન અટકી જશે ને તે દિવસે તમને એની કિંમત સમજાશે. મારા સાહેબ કહેતા હતા મિનિમમ પાંચ સ્તુતિ દેરાસરમાં આવડવી જોઈએ. દેરાસરમાં જઈને શું બોલવાનું? નૌકાર. મને એક જણે કહે કે હું તો નૌકાર બોલી આવું. નૌકાર તો છે ને કોઈ બીમાર હોય એને સંભળાવવાના હોય. ભગવાન બીમાર છે? તમે એને નૌકાર સંભળાવવા બેઠા છો? ભગવાન તો સમાધિના ભંડાર છે, એની પાસેથી તમારે સમાધિ લેવાની છે. પાંચ સ્તુતિ આપણને ના આવડે જેમાં પ્રભુની વિશેષતા હોય અને આપણા દોષોનું પ્રદર્શન હોય. ટૂંકમાં પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ મળી છે, એનો જો આ ભવની અંદર સદુપયોગ નહીં થાય અને જો મિસયુઝ થશે તો લખી રાખજો આવતા જન્મમાં આ ઇન્દ્રિયની પ્રાપ્તિ નહીં થાય. એક નિયમ છે, જે ચીજની તમે પ્રાપ્તિ થયા પછી એનો ઉપયોગ ના કરો એને કાટ લાગ્યા વગર. કબાટને પણ છે ને શું લાગી જાય ચોમાસામાં? જંક લાગી જાય, એને ફેરવવો પડે છે, એને પણ ઘસવું પડે છે. એમ આપણને મળેલી આ પાંચે ઇન્દ્રિયો દ્વારા પ્રભુની ભક્તિરૂપી ધર્મ જો થાય તો આપણી પાંચે ઇન્દ્રિય સક્ષમ બને. વિહાર સેવા છેલ્લા 8 વર્ષથી ચાલે અમદાવાદમાં. આમ તો આજે કદાચ એકલા વિહાર સેવાને બોલાવ્યા હોત ને તો રૂપેશભાઈ ફેક્ટરી નાની પડી ગઈ થાત કે નહીં. છેક સાબરમતી, ગાંધીનગર, શાહીબાગ, ચાંદખેડા, મેમનગર, સેટેલાઇટ, નવાબાડજ, વાસણા, પાલડી, સાઉથ વાસણા, પછી મણિનગર, ખાનપુર અને રેવા, સેફાલી, કંચનભૂમિ, આવા બધાને જો અહીંયા આજે ભેગા કર્યા હોત તો આ ફેક્ટરી નાની પડી જાત. સંજોગવશ નહીં જે થાય તે સારા માટે સંજોગવશ આપણે સંખ્યાને મર્યાદિત કરવી પડી. છતાં છેલ્લા 8 વર્ષથી વાસણા, પરડી અને શાહીબાગ જે રીતના કામ કરી રહ્યું છે અને રૂપેશભાઈએ આ બીડું ઝડપ્યા પછી એને જે રીતે ડિવોટેડ રહ્યા છે પોતાના કે શાસનના હજારો કામની વચ્ચે પણ એમને વિહાર સેવાને ક્યારે તૂટવા ન દીધી, છૂટવા ન દીધી. પોતે ક્યારેક મુંબઈ પણ હોય અને ત્યાંય કોઈક સાધ્વીજી ભગવાનના મેસેજ આવે અમારે સવારે થઈ જશે અને એ બધા જ અનુસંધાન ગોઠવી જરૂર પડે તો ઇન્ટરનલ વિહાર પણ કરાવ્યા અને ક્યારેક શક્યતા ન હોય અને કોકની ડિમાન્ડ આવે ના પાડવી પડે તો મહાત્માનું સાંભળવું પડ્યું છે, પડે એમ નહીં પડ્યું છે અને પ્રેમથી એને સહન કર્યું છે. આવી બધી તૈયારી હોય ને ત્યારે ક્યાં ગયો આશીષ? આવી બધી તૈયારી હોય ત્યારે વિહાર સેવા ગ્રુપના કેપ્ટન બની શકાય છે. અહીંયા એકલા ફૂલહાર નથી હોતા, અહીંયા ક્યારેક કાંટાય આવે છે. ફૂલમાં તો કાંટા હોય જ પણ અહીંયા ક્યારેક ફૂલે આવે ને ક્યારેક કાંટાય આવે. પણ આપણું લક્ષ્ય એક જ હોય કે કોઈ પણ મહાત્મા વિહાર સેવાથી વંચિત ન રહે. બે ચીજ આવે ત્યારે પ્લસ માઇનસ આપણી બુદ્ધિથી વિચારવાનું હોય ત્યારે પૂછાવવાનું હોય સાહેબજી હવે શું કરીએ, આ આમ કે છે તેમ કે છે. ડૉક્ટર પણ ગચ્છાધિપતિ કહેતા કે સર્જરી ચાલુ કરે ને અને પછી કોઈ ક્રિટિકલ પોઝિશન આવી જાય ત્યારે પોતાના મેડિકલના થોથા કાઢવા ના બેસે. હવે આવું થયું હોય ત્યારે શું કરવાનું? ત્યારે પોતાની બુદ્ધિથી કામ લેવાનું હોય. આવી રીતના બુદ્ધિથી કામ લઈ આજે માત્ર અમદાવાદમાં નહીં ભારતભરની અંદર છેલ્લા 8-8
एक बात करो तो सात मोटा विहार सेवाना सम्मेलनों એને જેને જોયા છે એને ખબર છે 1500 જણ એમને લાવવાથી માંડી ઉતારાથી માંડી ચા પાણીને સાંજના ચોવીયારથી લગાવી પાછા છેક કાળુપુર કે મણિનગર સુધી પહોંચાડવાની જવાબદારી. એ ઘરમાં લગ્નનો પ્રસંગ આવે છે ને તો થાકી જાઉં છો, એમાં તો આખું કુટુંબ ભેગું થઈ જતું હોય તોય, ત્યારે પોતાની ટીમની સાથે આ 1500ની વ્યવસ્થા છેલ્લા એક મહિનામાં પાછળ પડી અને સરસ રીતે સેટ કરવું. આજે પણ વીઆર સેવા ગ્રુપ સંમેલન વખણાતા હોય છે